आंकड़ा शास्त्र स्वाध्याय 14.1 નો છઠ્ઠો રકમ જોઈએ 25 પરિવારના ઘર ભથ્થું ખર્ચ નીચે મુજબ છે તો મધ્યક શોધો આપણે કોડ રીચલની રીત એટલે કે યુઆઈ વાળી રીત લેશું મોસ્ટ ઓફ યુઆઈ વાળી રીત લેવાની દૈનિક ખર્ચ 100 થી 150 150 થી 200 200 થી 250 250 થી 300 300 થી 350 આપણે વર્ગ લેશું જવાબમાં પરિવારની સંખ્યા આપણે આવૃત્તિ લેશું તો આ આપણે વર્ગ લીધો તો એમાં શું છે વર્ગ લંબાઈ એટલે કે ગાળો 50 નું જોઈ લો કોઈ પણ જગ્યાએ તમે જોઈ શકો છો હવે આપણે પરિવારની સંખ્યા 4 5 12 2 2 લઈએ તો એ પરિવારની કુલ સંખ્યા એટલે કે કુલ પરિવાર 25 છે એટલે સિગ્મા fi એટલે n આવૃત્તિ 25 થાય કુલ મધ્યકમાં આનો વચ્ચેની સંખ્યા તો આના અડધા કરો 50 ના અડધા 25 આમાં ઉમેરતા જાઓ લાંબા ઉમેરીએ એટલે 125 હવે 125 માં તમે 50 50 ઉમેરતા જાઓ તોય હાલશે અથવા આમાં 25 25 ઉમેરતા જાઓ તોય હાલશે 175 આમાં 25 અથવા આમાં 50 પછી 275 પછી આમાં 25 અથવા આમાં 50 એટલે 325 ખાના છે 1 2 3 4 5 એટલે આપણે ત્રીજું ખાનું એ ધારી કોઈ પણ ધારી શકો સામે આપણે યુઆઈ વાળી રીત માં આગળ કહી ગયા કે 0 ઉપર માઇનસ 1 માઇનસ 2 નીચે 1 2 અને ગુણાકાર કરીએ 4 2 8 માઇનસ 5 1 5 માઇનસ 12 0 0 2 1 2 2 2 4 પ્લસ નો સરવાળો પ્લસ 6 માઇનસ સંખ્યાનો સરવાળો માઇનસ 13 માઇનસ 13 માંથી પ્લસ 6 કાઢો એ જે મળે એ સિગ્મા fi યુઆઈ કહેવાય એ મળે છે માઇનસ 7 હવે આપણે પદ વિચલનની રીતથી શું કહીએ છીએ યુએ વાળી રીતથી મધ્યક મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi યુઆઈ છેદમાં સિગ્મા fi અથવા n ગુણ્યા h એ શું થયો આપણે 225 225 પ્લસ કૌંસમાં સિગ્મા fi યુઆઈ માઇનસ 7 તમે ડાયરેક્ટ પણ લખી શકો આ કે પ્લસ માઇનસ માઇનસ જ થાય સિગ્મા fi એટલે કે 25 પરિવારો હતા અને ગુણ્યા h છે 50 નો ગાળો એટલે અહીંયા થશે 25 2 50 225 પ્લસ માઇનસ માઇનસ આ બેને સંબંધ છે ગુણાકારનો 7 2 14 225 માંથી 14 કાઢો એટલે જવાબ આવે 5 5 4 જે તો 1 2 માંથી 1 જે તો 1 અને 2 ના 2 211 આ તમારો જવાબ x 12